ખબરોમાં બને રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. બનાસકાંઠાના દાંતામાં તીડના આતંકના કારણે ખેડૂતો પરેશાન છે. ખેડૂતોનો ઉભો પાક બરબાદ થતો હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે અહીંયા છે. ખેડૂતો જે રીતે અહીંયા અવાજ કરીને તીડને ભગાડવાની કોશિશ કરી રહ્યા છે. રાઈનો પાક હોય કે ઘઉંનો પાક હોય, તમામ પાકને નુકસાન થઈ રહ્યું છે. જે રીતે તીડનું અતિક્રમણ અને આક્રમણ ઊભા પાક ઉપર થઈ રહ્યું છે તેને લઈને ખેડૂતો પરેશાન છે. દાંતા તાલુકાના જે ખેડૂતો છે અહીંના સ્થાનિક ખેડૂતો સાથે વાત કરીશું અને સાથે કયા પ્રકારના નુકસાન ની જે અત્યારે વકી છે તે વિશે પણ પૂછીશું. જે રીતે અત્યારે તીડનો આતંક વધ્યો છે, તમારા ખેતરની અંદર અત્યારે કયા પ્રકારની સ્થિતિ છે? આજે તીડ આવ્યા છે, ક્યાંથી આવ્યા છે અને એના ભગાડવા માટે કયા પ્રકારની કોશિશ કરો છો? તીડ એ મુમનવાસ બાજુથી દાતા સાઈડે કાલના જે કાલ સામ સોજે આવ્યા છે અને રાતના એમ કે રાયડાના પાકમાં જ ઉપર પડે રહેલા હતા. અત્યારે સુધી અત્યારે ત્યાં સ્થિતિમાં જ છે અને રાયડો 75% રાયડો ખાઈ ગયેલ છે અને હજી બી બેઠેલ છે, હજી ઉડતા છે નહીં. તે રાયડાને ખૂબ જ નુકસાન છે. રાયડાને નુકસાન છે. કયા જે દવા છાંટવાની કે અથવા તો તેના ભગાડવા માટેની કયા પ્રકારની વ્યવસ્થા અથવા તો કયા પ્રકારની સુવિધા? અત્યારે કોઈ દવાની કોઈ વ્યવસ્થા છે નહીં, પણ કોઈ તગારા વગાડે છે, કોઈ ઢોલ વગાડે છે, કોઈ માયક વગાડે છે, કોઈ એવું કરી અને એના ઉપરથી થોડા થોડા ઉડાડવામાં આવે છે, પણ તોય ઉડતા છે નહીં. અત્યારે દાંતાની સાથે દાંતીવાડામાં પણ તીડનું અતિક્રમણ જોવા મળી રહ્યું છે. ક્યાંથી આટલા બધા તીડ આવ્યા છે અને કયા પ્રકારનું નુકસાનીનું અંદાજ છે? આ જે તીડ આવ્યા છે પાકિસ્તાનથી અને સુઈ ગામથી મુમનવાસથી અહીંયા દાંતા સાઈડ આવ્યા છે. લોકો ત્રાસી ગયા છે અને એરંડા રાયડાનો બધું નાશ કરી દીધું છે અને સરકારને અપીલ કરું છું તાત્કાલિક દવાની વ્યવસ્થા કરાય. દવાની વ્યવસ્થાની વાત છે. બીજી બાજુ તકલીફ એ પણ છે કે એવી કોઈ સુવિધા નથી કે ખેડૂતો તાત્કાલિક રીતે આ તીડને ભગાડી શકે. મોડી રાત્રે પાક ઉપર બેસે, સવારે ઊભો પાક સાફ થઈ ગયો તે પ્રકારની ખેડૂતોની ફરિયાદ છે. તમે શું કહેશો? વિસ્તારના તમે અગ્રણી પણ છો. આટલા બધા તીડનો આતંક હોય, ખેડૂતો જ્યારે પીડિત હોય, સરકાર પાસેથી બીજી કયા પ્રકારની અપેક્ષા છે અને આ જે નુકસાન છે તેના વળતર માટે કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ માનો છો? દાંતામાં તીડનું એટલું આતંક છે અને સરકારનું અપીલ કરું છું અને લોકો બિચારા અડધી રાતે જે ખેડૂતો છે અને બધા છે અડધી રાતે પાણ જ કરે છે અને તીડનું આતંકથી લોકો ત્રાસી ગયા છે. તાત્કાલિક હું સરકારને અપીલ કરું છું અને દવા છાંટવાની વ્યવસ્થા કરે. અને આપ શું કહેશો? જે રીતનું અત્યારે નુકસાનીનું અત્યારે અંદાજ કરવામાં આવી રહ્યો છે, કેટલું અંદાજિત જે ખેતી છે તેનું નુકસાન થયું છે માનો છો? અત્યારે જે ઊભા પાકને જે 75% નુકસાન થયેલ છે, જે સરકાર એમ કે વ્યવસ્થા કરે અને તેનું વળતર આપે એની અમે અપેક્ષા રાખીએ છીએ. ઉભો પાક જયારે આટલો મહેનત કરીને ઉગાડ્યો હોય અને તીડના આતંકથી જયારે ડેમેજ થતો હોય, શું માનો છો આગામી સમયમાં કયા પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ? આતંક તીડનો જે ફેલાય છે વારંવાર તેને લઈને એની વ્યવસ્થા એવી કરવી જોઈએ કે શરૂઆતથી જે તીડ આવતા હોય તો પહેલાથી દવા છોટવાનો એવું કરવું જોઈએ. તીડ આવતા હોય તો કોઈ ભગાડવાની સરકારી કોઈ વ્યવસ્થા હોય તો એની રજૂઆતથી સરકારી જે તંત્ર જાગતું હોય તેને આગળ ખેડૂતોને જોણ કરે તો એ પ્રમાણે ખેડૂત જાગતા રહે, પણ એવી કોઈ વ્યવસ્થા થઈ નથી. તો દોતા તાલુકામાં વસી ગામમાં અને મહાદેવ રસ્તા ઉપર શેબાળી મહાદેવ ગામ ખેતરોમાં રાયડો, ઘઉં, એરંડા, સાપ નુકસાન 80% નુકસાન છે. એટલે જે રીતનું નુકસાન છે, નુકસાનીનું વળતર સરકાર ચૂકવે તેવી લોકોની માંગ છે, ખેડૂતોની. પરંતુ આ તીડનો આતંક છે હજી પણ જોઈ શકાય છે. દાંતાનો વિસ્તાર હોય, દાંતીવાડાનો વિસ્તાર હોય, તમામ વિસ્તારની અંદર ખેડૂતો અત્યારે એ વાતને લઈને હેરાન છે કે તેમના ઊભા પાક પર તીડ બેસા છે અને તીડના આતંકના કારણે ખેડૂતોનો ઊભો પાક બરબાદ થતો હોય તે પ્રકારની સ્થિતિ છે. અત્યારે ક્યાંક ઢોલ નગારા વગાડે, ક્યાંક થાળી તાંસળા વગાડે, ક્યાંક ડીજે વગાડે, આ રીતે અવાજ કરીને તીડને ભગાડવાની એક કાર્યવાહી થઈ રહી છે. પરંતુ ખાસ કરીને તીડની જે દવા છે તે તાત્કાલિક છાંટવા માટે સરકારની મદદ મળે તો ખેડૂતોની હાલાકી ઓછી થશે તેવું ખેડૂતોનું કહેવું છે. કેમેરામેન પિયુષ લેઉવા સાથે તેજસ મહેતા, એબીપી અસ્મિતા, દાંતા.